नमस्कार विद्यार्थी मित्रों, आज आप पदावली मूल्यांकन एटले कि इवेल्युएशन ऑफ एक्सप्रेशन विषे माहिती मेळवीशुं। बराबर, तो आप कोईपण पदावली लखी, बराबर, जेम के अहीं आपेलुं छे कि रिजल्ट इज इक्वल टू फर्स्ट प्लस सेकंड इंटू थर्ड माइनस फोर्थ। तो हवे आनी अंदर सौ प्रथम सरवाळो थशे, गुणाकार थशे के बादबाकी थशे, ए आपणे जोवानुं छे कि इवेल्युएशन ऑफ एक्सप्रेशन कि सौ प्रथम कोने महत्व आपवामां आवे छे। जेम के आपणे बोर्डमां ज रूल जोएलो छे कि जेनी अंदर ब्रेकेट्स आवे, बराबर, पछी जे पण स्क्वेर ब्रेकेट होय एनी अंदरनो जे पण होय एले लास्टमां कंईक माइनस अने प्लस वाळी जे साइन होय लास्टमां लेवाती होय छे। मने अत્યારે આખો યાદ નથી, બરાબર, બોર્ડમાં જનો રૂલ। પણ એવી જ રીતે જ્યારે સીની વાત કરીએ તો એમાં કેવી રીતે ઇવેલ્યુએશન થાય છે એ જોઈએ। તો આ આપણી જે છે પદાવલી છે કે જેની અંદર રિઝલ્ટ ઇઝ ઇક્વલ ટુ ફર્સ્ટ પ્લસ સેકન્ડ ઇન્ટુ થર્ડ માઇનસ ફોર્થ ડિવાઈડ બાય ફિફ્થ। તો એ શું કરશે, સૌ પ્રથમ થર્ડ માઇનસ ફોર્થ જે પણ વેલ્યુ છે એનો બાદબાકી કરશે, પછી એને ગુણાકાર આ જે સેકન્ડ નામનો વેરિયેબલ છે એની સાથે કરશે, બરાબર, પછી સેકન્ડ ડિવાઈડ બાય આ જે ડિવિઝન કરશે, એટલે કે પહેલાં બાદબાકી કરી પછી મલ્ટિપ્લિકેશન કર્યું પછી ડિવિઝન કર્યું અને પછી એને સરવાળો કરશે અને લાસ્ટમાં એને પ્રિન્ટ કર્યું, બરાબર। આવી રીતે કોઈ પણ પદાવલી હોય એને સીની અંદર હંમેશા લેવામાં આવતી હોય છે, એટલે કે અહીંયા બાદબાકીને પહેલાં મહત્વ નથી આપવામાં આવ્યું। શેને મહત્વ આપવામાં આવ્યું છે, બ્રેકેટને મહત્વ આપવામાં આવ્યું છે કે બ્રેકેટની અંદર જે પણ પદાવલી છે એને પહેલાં એ એક્ઝિક્યુટ કરશે, પછી એની સાથે જે વેરિયેબલ હોય એની સાથે એનો ગુણાકાર કરશે। તો ગુણાકારને સૌથી પહેલાં એને પ્રાધાન્ય આપ્યું છે, બરાબર, પછી ડિવિઝન, પછી પ્લસ માઇનસ અને પછી એને પ્રિન્ટ કરવાનું। આવી રીતે એની આખી ઇવેલ્યુએશન છે એ થશે, બરાબર। અહીં આપ્યું છે પ્રક્રિયકોની અગ્રતા, બરાબર, પ્રાયોરિટી ઓફ ઓપરેટર્સ। તો જેમ કીધું એમ કે હંમેશા બ્રેકેટ્સ જે હશે એને પહેલાં આપવામાં આવશે પ્રાયોરિટી, પછી ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ, પછી સાઇઝ ઓફ, પછી મલ્ટિપ્લિકેશન, ડિવિઝન, પછી મોડ્યુલો, પ્લસ અને માઇનસ। આવી રીતે જે પણ ઓપરેટર્સ છે એને હંમેશા અગ્રતા આપવામાં આવે છે કે બ્રેકેટની અંદર જે વેલ્યુ હોય એને પહેલાં લેવામાં આવશે, પછી પ્લસ પ્લસ માઇનસ માઇનસ જે હશે એને લેવામાં આવશે, સાઇઝ ઓફ હશે તો એને લેવામાં આવશે, પછી શું કરશે મલ્ટિપ્લિકેશન, ડિવિઝન, મોડ્યુલ, પ્લસ અને માઇનસ। આવી રીતે તો આપણે હમણાં જોયું તે કે પહેલાં શું કર્યું, એને બ્રેકેટ લીધું, અહીંયા જુઓ બ્રેકેટની અંદર જે વેલ્યુ હતી એના પર પહેલાં પ્રક્રિયા કરી, પછી મલ્ટિપ્લિકેશન કર્યું, પછી ડિવિઝન કર્યું અને પછી લાસ્ટમાં એને સરવાળો કર્યો, બરાબર। તો આવી રીતે અગ્રતા આપવામાં આવે છે। હવે આવે છે ટાઈપ કન્વર્ઝન। આપણે જ્યારે વિડીયોની શરૂઆત કરી ને ત્યારે મેં કીધું હતું કે આપણે મિશ્ર પ્રકારની ગણતરી છે એના વિશે આ જ પ્રકરણની અંદર આગળ એક મુદ્દો આવશે એની અંદર ચર્ચા કરીશું। હવે મિશ્ર જે પ્રક્રિયા છે, મિશ્ર ગણતરી છે, એનો શું મતલબ થાય છે? તો એનો મતલબ છે કે એક જે વેલ્યુ છે એ અપૂર્ણાંક હોય અને બીજી વેલ્યુ છે એ પૂર્ણાંક હોય, એને કહેવાય મિશ્ર ગણતરી, બરાબર। તો એ કેવી રીતે સી લેંગ્વેજની અંદર થાય છે એ જોઈએ આપણે। તો અહીંયા લીધું છે ઇન્ટ યર ઇઝ ઇક્વલ ટુ ટુ, બરાબર, એટલે કે પૂર્ણાંક સંખ્યાની અંદર જે યર છે, વર્ષ છે, એ લીધું છે અને બાકીનો પ્રિન્સિપલ રેટ અને ઇન્ટરેસ્ટ એ ત્રણેય શું લીધા છે, ફ્લોટ વેરિયેબલ એટલે કે અપૂર્ણાંક લીધા છે, બરાબર। હવે આપણે આ જે પ્રેક્ટિકલ આપેલું છે, આ જે એક્ઝામ્પલ આપેલું છે એની અંદર શું કરવાનું છે, સિમ્પલ ઇન્ટરેસ્ટ શોધવાનું છે। સિમ્પલ ઇન્ટરેસ્ટનું જે સૂત્ર છે એ છે ઇન્ટરેસ્ટ ઇઝ ઇક્વલ ટુ પ્રિન્સિપલ ઇન્ટુ રેટ ઇન્ટુ યર ડિવાઈડ બાય 100, બરાબર। હવે અહીંયા આપણે આવીએ એનું શું થશે એ જોઈએ, બરાબર। તો જેમ મેં કીધું એમ પ્રિન્સિપાલ જે છે એ ફ્લોટ છે, બરાબર, રેટ છે એ પણ ફ્લોટ એટલે કે અપૂર્ણાંક સંખ્યા છે અને 100 છે એને પણ ફ્લોટમાં લીધેલું છે, બરાબર। તો જ્યારે આ ઇન્ટીજર છે એ એક જ યર જે છે એ એક જ પૂર્ણાંક સંખ્યામાં આવશે, કારણ કે પ્રિન્સિપાલ એટલે કે કોઈ પણ પ્રિન્સિપાલ હોઈ શકે, બરાબર, જે મૂડી હોય એ અપૂર્ણાંકમાં પણ હોઈ શકે અને પૂર્ણાંકમાં પણ હોઈ શકે, એટલે આપણે અપૂર્ણાંકમાં લીધી છે। રેટ પણ 12.5 હોઈ શકે અને 12 હોઈ શકે, બરાબર, યર જે છે એ જ અપૂર્ણાંકમાં ન હોઈ શકે, એટલા માટે આપણે અહીંયા એને અપૂર્ણાંકની જગ્યાએ પૂર્ણાંક લીધેલું છે, બરાબર। હવે આ આખી ગણતરી થશે ત્યારે એનું જે રિઝલ્ટ આવશે એ શું થશે,
फ्लोट आवशे। केम? कारण के इंटरेस्ट नामनो जे वेरिएबल छे आपणे केवो लीधो छे, फ्लोट लीधो छे, एटले के अपूर्णांक लीधो छे, बराबर। तो आ जे आंतरिक फेर बदली छे एने आपणे ऊपरवट जवू होय के भाई मारे फ्लोट में नथी जोईतुं, जे पण रिजल्ट आवे छे ए मारे पूर्णांक में जोईए छे। भले आ बधा बाकीना वेरिएबल में अपूर्णांक लीधा, परंतु मारे जे रिजल्ट आवे छे ए मारे पूर्णांक में जोईए छे। तो एना माटे आपणे शुं करी शकीए ए जोईए। तो अहीं आपणे एक बीजो एक्जाम्पल आपेलुं छे, अहीं आपणे आमां तमने कही दऊं के रिजल्टनी अंदर आपणे शुं करी शकीए, टाइप कास्टिंगमां इंटीजर लखी दईए, बराबर। टाइप कास्ट इंट एवी रीते करी दईए, जेम के अहीं डेटा टाइप वेरिएबल अथवा तो डेटा टाइप कॉन्स्टंट ए रीते आपेलुं छे ने, एवी रीते आपणे यूज करी शकीए छीए। अहीं नीचेना एक्जाम्पलमां तमे जुओ तो वधारे ख्याल आवशे कि आपणे टोटल कॉस्ट इज इक्वल टू 575 अने क्वॉंटिटी इज इक्वल टू 24 લઈ લીધું, બરાબર। કે આપણે જે પણ ટોટલ કિંમત થઈ છે અને ટોટલ ક્વોન્ટિટીમાં એટલે કે ટોટલ કેટલા નંગ ખરીદ્યા છે પ્રોડક્ટ એ લીધું, અને એના પરથી આપણે કોસ્ટ પર આઈટમ એટલે કે પર નંગ કેટલી કિંમત છે એ ગોતવાની છે, આપણે આગળ પ્રેક્ટિકલ જોઈ લીધો છે, બરાબર। હવે એમાં આપણે કોસ્ટ આઈટમ ઇઝ ઇક્વલ ટુ ટોટલ કોસ્ટ ડિવાઈડ બાય ક્વોન્ટિટી કરીશું, બરાબર। તો હવે ટોટલ કોસ્ટ અને ક્વોન્ટિટી બંને કેવા છે, પૂર્ણાંક છે સંખ્યાઓ, બરાબર। જ્યારે કોસ્ટ આઈટમ જે છે એ કેવું છે, અપૂર્ણાંક છે। તો હવે આપણે જ્યારે કોસ્ટ આઇટમને પ્રિન્ટ કરીશું ત્યારે એનું જે રિઝલ્ટ આવે છે શેમાં આવે છે એ જોઈએ, તો એ આવે છે પૂર્ણાંકમાં, બરાબર। હવે નીચે આપણે ટાઈપ કાસ્ટિંગ કર્યા પછી જોઈએ, તો કોસ્ટ આઇટમ ઇઝ ઇક્વલ ટુ ટોટલ કોસ્ટ ડિવાઈડ બાય જે બીજો વેરિયેબલ છે ત્યાં આપણે શું કરી દીધું, એનું ટાઈપ કાસ્ટિંગ કરી દીધું। આપણે શું કરવું હતું, ઇન્ટીજરમાં છે એની જગ્યાએ ફ્લોટમાં કરવું હતું, તો મેં અહીંયા ફ્લોટ લખી દીધું। હવે આપણે જ્યારે આ કોસ્ટ આઇટમની વેલ્યુ પ્રિન્ટ કરાવીશું તો એની જે વેલ્યુ છે એ આવી રીતે આવશે પોઈન્ટમાં, કેમ, કારણ કે મેં ઇન્ટીજર ટાઈપને ફ્લોટની અંદર ટાઈપ કન્વર્ઝન કર્યું એટલે કે ચેન્જ કરી દીધું છે, એટલા માટે એવું હોય તો આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ અહીંયા। हेज इंक्लूड स्टैंडर्ड इनपुट आउटपुट डॉट एच इंट मीन इंटीजर टोटल कॉस्ट कॉमा क्वांटिटी ले ली थी, बराबर। हवे फ्लोट में हूँ लू छू, हूँ अँ रीते लखू छू कॉस्ट पर आइटम, हवे अँ कॉस्ट जे छे आपणे कोई पण 575 अने 575 यूज करू तो आ आपणे एक ऑपरेटर पण जोई लीधो, बराबर। अहीं हवे शुं करीशुं, आपणे कॉस्ट पर आइटम इज इक्वल टू टोटल कॉस्ट डिवाइड बाय क्वांटिटी, बराबर। હવે 575 ભાગ્યા 24 કરીશું એટલે જે પણ વેલ્યુ આવશે એ ક્યાં સ્ટોર થશે, કોસ્ટ પર આઇટમમાં, એટલે હવે આપણે એનું આઉટપુટ જોવું હોય તો શું કરવું પડે, કોસ્ટ પર આઇટમની વેલ્યુ પ્રિન્ટ કરાવી પડે। ધ કોસ્ટ પર આઇટમ ઇઝ કેવું છે, પર્સન્ટેજ એફ, બરાબર। કોમા જે પણ વેરિયેબલની આપણે વેલ્યુ પ્રિન્ટ કરાવી છે એટલે કોસ્ટ પર આઇટમની કરાવી છે એ લખી દીધું,
रिटर्न जीरो। आज आप सादो प्रोग्राम बनाई है ये बनाव बराबर। तो कॉस्ट पर आइटम आयु 23.000 जारे के आपड़े અહીંયા જોઈએ કે 575 ભાગ્યા 24 કરીએ તો આપણને શું આન્સર મળે છે 23.95 સમથિંગ બરાબર। આપણને શું આન્સર મળ્યો 23.000। કેમ? કારણ કે આપણે જે આ ટોટલ કોસ્ટ અને ક્વોન્ટિટી લીધા છે એમાં છે ઇન્ટીજરમાં છે બરાબર। હવે મારે એવું કરવું છે કે મારે ફ્લોટમાં જ આન્સર જોઈએ છે, એટલે કે અપૂર્ણાંકમાં એનો જે રિયલ આન્સર આવે છે એ જ જોઈએ છે, તો એના માટે શું કરવું પડશે એ જોઈએ બરાબર। તો આપણે લઈશું અહીંયા આમાં જ કરી દો, ચલો ક્વોન્ટિટી છે એની આગળ ફ્લોટ લખી દીધું બરાબર। હવે રન કરીએ, હવે જો આવી ગયો આન્સર 23.95 સમથિંગ સમથિંગ બરાબર। કેમ? કારણ કે અહીંયા મેં ઇન્ટીજર ડેટા ટાઈપ હતી એને શું કર્યું, ટાઈપ કન્વર્ઝન કર્યું, તો ટાઈપ કન્વર્ઝન કરવા માટેનું જે સિન્ટેક્સ છે એ શું થઈ, તો તમારે જે પણ ડેટા ટાઈપની અંદર કન્વર્ઝન કરવું છે એનું નામ અને જે વેરિયેબલનું કરવું છે એનું નામ બરાબર। તો અહીંયા આપણે કોનું કર્યું, તો જે ફ્લોટની અંદર કયા વેરિયેબલનું કર્યું, ક્વોન્ટિટીનું કર્યું, અને જે ડેટા ટાઈપ છે હંમેશા બ્રેકેટની અંદર આવશે બરાબર। તો આ થઈ એની સિન્ટેક્સ। તો આવી રીતે આપણે એક જે ડેટા ટાઈપ છે એની અંદરથી બીજા ડેટા ટાઈપની અંદર કોઈ વેરિયેબલને ચેન્જ કરી શકીએ છીએ, જેને આપણે ટાઈપ કાસ્ટિંગ કહીએ છીએ બરાબર। હવે આવે છે સ્ટોરેજ ક્લાસીસ, સંગ્રાહક વર્ગો બરાબર। તો આપણે જે પણ વેરિયેબલ્સ આની અંદર પ્રેક્ટિકલ્સની અંદર યુઝ કરીએ છીએ, સી પ્રોગ્રામની અંદર, સી લેંગ્વેજની અંદર બરાબર, એ દરેક જે ચલ છે એ બાય ડિફોલ્ટ આપણે કમ્પ્યુટરની પ્રાઇમરી મેમરીની અંદર સ્ટોર થતો હોય છે બરાબર। પરંતુ કેટલાક ચલનો રજિસ્ટરમાં સંગ્રહ કરવો પણ શક્ય છે, એટલે કે આપણે રજિસ્ટરની અંદર રેમની અંદર સ્ટોર કરવો હોય તો એ પણ કરી શકીએ છીએ। કેવી રીતે કરી શકીએ છીએ કે આપણે વન બાય વન આ જે વેરિયેબલ્સ આપેલા છે એ જોતા જઈએ એટલે તમને ખ્યાલ આવશે બરાબર। એના માટે અલગ અલગ સ્ટોરેજ ક્લાસીસ પૂરા પાડવામાં આવે છે સી ભાષાની અંદર। અહીંયા જોઈએ તો સી ભાષા ઓટોમેટિક, એક્સટર્નલ, રજિસ્ટર અને સ્ટેટિક એમ ચાર સંગ્રાહક વર્ગો આપણને પૂરા પાડે છે બરાબર। એ દરેક સંગ્રાહક વર્ગનું ઉપયોગ શું છે અને એના ઉપયોગથી આપણે જે વેરિયેબલ છે એને ક્યાં સ્ટોર કરી શકીએ છીએ એ જોઈએ। સૌ પ્રથમ આવે છે ઓટોમેટિક ચલ, તો તમામ ચલનો પૂર્વ નિર્ધારિત સંગ્રાહક વર્ગ ઓટોમેટિક હોય છે। અહીંયા તમને પૂછાઈ શકે કે તમામ ચલનો પૂર્વ નિર્ધારિત રીતે સંગ્રાહક વર્ગ કયો હોય છે, ઓટોમેટિક હોય છે। હવે ચલને આપણે ઓટોમેટિક સ્વરૂપમાં નિશ્ચિત રૂપે વ્યાખ્યાયિત કરવા માટે જે કીવર્ડનો ઉપયોગ કરવામાં આવે છે એ છે ઓટો બરાબર। એટલે આમ તો ઓટોમેટિક જ હોય છે, પરંતુ તોય તમારે વ્યાખ્યાયિત કરવો હોય તો એના માટે જે કીવર્ડનો ઉપયોગ થાય છે એનું નામ છે ઓટો। તો એની જે સિન્ટેક્સ છે અહીંયા આપેલી છે કે તમે જે ડેટા ટાઈપ હોય એની આગળ લખી દેવાનું ઓટો અને પછી તમારા વેરિયેબલનું નામ, જેમ કે અહીંયા નંબર નામનો ઇન્ટીજર વેરિયેબલ લીધો છે આપણે, એની આપણે આગળ ઓટો લખી દઈશું તો એનો જે સંગ્રહ છે એ ક્યાં થશે, આપણે આપણી પ્રાઇમરી મેમરી હોય એની અંદર થશે બરાબર। હવે અહીંયા આપેલું છે કે નંબર એ પૂર્ણ પ્રકારનો છે બરાબર અને તેનો સંગ્રહ પર ઓટોમેટિક છે। હવે જ્યારે કોઈ વિધેયનો અમલ કરવામાં આવશે એટલે કે ફંક્શન કોલ કરશે બરાબર, ત્યારે આ પ્રકારના ચલની રચના કરવામાં આવે છે,
तथा जयरे आ विधेय बोलावना विधेय ने नियंत्रण परत मोकले तरह आ प्रकार चलन नाश कर केम नाश कर तो जयरेप अपने आ रीते ऑटो चल कोई बनाई तो पहला शू करे एने संग्रह कर ले અને એની એક ગાર્બેજ વેલ્યુ એવી કિંમત કે ઉપયોગ કરતા માટે જેનું કોઈ મહત્વ ના હોય એવી વેલ્યુ સાથે એને સ્ટોર કરી દે. પછી જ્યારે જ્યારે આપણે એકચ્યુઅલીમાં એનો ઉપયોગ કરીએ ત્યારે જે પહેલાં સ્ટોર કરેલો વેરિયેબલ હોય એને શું કરશે, નાશ કરશે. અને આપણે જે વેલ્યુ આપીશું, જેમ કે એ ઇઝ ઇક્વલ ટુ 10 આપી, બરાબર, તો જ્યારે પહેલી વાર એ સ્ટોર કરશે ત્યારે એ ઇઝ ઇક્વલ ટુ ગમે તે વેલ્યુ આપી દેશે. પછી પ્રોગ્રામની અંદર જ્યારે એકચ્યુઅલી એનો ઉપયોગ કરવાનો આવશે ત્યારે જે પહેલો ગાર્બેજ વેલ્યુવાળો જે ચલો હતો એને રિમૂવ કરી દેશે અને આપણે એ ઇઝ ઇક્વલ ટુ 10 કર્યું હશે એને સંગ્રહ કરી દેશે, બરાબર. એ પછી આવે છે એક્સટર્નલ ચલ. તો જ્યારે પણ આપણે કોઈ પણ ચલ છે એને કોઈ વિધેય એટલે કે ફંક્શન અથવા તો પ્રોગ્રામની બહાર જ્યારે ઉપયોગમાં લેવો હોય ત્યારે એક્સટર્નલ ચલનો ઉપયોગ થતો હોય છે, બરાબર. એટલે કે એની અંદર શું કરી શકાય કે આપણે આ પ્રોગ્રામની અંદર તો એને ઉપયોગમાં લઈ શકીએ, પરંતુ બીજા પ્રોગ્રામની અંદર પણ એ ચલને ઉપયોગમાં લઈ શકીએ. મેં આની પહેલાં તમને એક ગ્લોબલ અને સ્ટેટિક ચલની માહિતી આપી જ હતી કે ગ્લોબલ ચલનો મતલબ છે કે તમે ફંક્શનની બહાર અને પ્રોગ્રામની બહાર પણ એનો ઉપયોગ કરી શકો છો. અહીંયા એ જ આપ્યું છે કે ઓછામાં ઓછું જ્યારે પણ એક્સટર્નલ વેરિયેબલ તમે ડિક્લેર કરો ત્યારે ઓછામાં ઓછા એક પ્રોગ્રામમાં તે ચલ વૈશ્વિક ચલ તરીકે ઘોષિત થયેલો હોવો જોઈએ, બરાબર. એક્સટર્નલ જે ચલ વ્યાખ્યાયિત કરવાની જે વાક્યરચના છે એ પણ સેમ જ છે. એક્સટર્ન જે તમારો કીવર્ડ છે, બરાબર, એ એક્સટર્નલ છે. એક્સટર્નલ કીવર્ડ એક્સટર્નલ વેરિયેબલ ડિક્લેર કરવા માટેનો, બરાબર. તો એક્સટર્નલ કરી દેવાનું, પછી ડેટા ટાઈપ અને તમારો જે પણ વેરિયેબલ છે, જેમ કે અહીંયા એક્સટર્ન કેરેક્ટર ચોઇસ, બરાબર. આવી રીતે આપણે એક્સટર્નલ વેરિયેબલનો ઉપયોગ કરી શકીએ છીએ. ક્યારે એનો ઉપયોગ થાય છે? જ્યારે કોઈ ચલને વિધેય કે પ્રોગ્રામની બહાર વહેંચવાની જરૂર પડે ત્યારે, બરાબર. એ પછી આવે છે રજિસ્ટર ચલ. તો કોઈ પણ ચલનો ઝડપી ઉપયોગ કરવા માટે આપણે એને સીપીયુમાં જ્યારે સંગ્રહ કરવો હોય ત્યારે રજિસ્ટર ચલનો ઉપયોગ થતો હોય છે, બરાબર. રજિસ્ટર ચલને વ્યાખ્યાયિત કરવા માટેની વાક્યરચના આ પ્રમાણે છે કે રજિસ્ટર, ડેટા ટાઈપ અને આઈડેન્ટિફાયર. બધાની જે વાક્યરચના છે એ સેમ જ રહેશે. તમારે જે પણ વેરિયેબલ જે પ્રકારનો ડિક્લેર કરવો હોય એનો કીવર્ડ, પછી ડેટા ટાઈપ અને પછી વેરિયેબલનું નામ. એ પછી આવે છે સ્ટેટિક વેરિયેબલ. તો સ્ટેટિક વેરિયેબલ એટલે કે એવો વેરિયેબલ કે જેની વેલ્યુ જે છે એ સ્ટેટિક રહેશે, એટલે કે આખા તમે પ્રોગ્રામની અંદર એને ક્યાંય પણ યુઝ કરશો તો એની વેલ્યુ એ જ રહેશે. અને બીજું કે તમે એ વેરિયેબલને જે તે પ્રોગ્રામ કે જે તે ફંક્શનની બહાર એનો ઉપયોગ નહીં કરી શકો, બરાબર. એટલે કે એનો નિશ્ચિત વિસ્તાર માટે અને નિશ્ચિત ચલ માટે ઉપયોગ થતો હોય છે, બરાબર. એને સ્ટેટિક ચલ તરીકે આપણે ઓળખીએ છીએ. નિશ્ચિત વિસ્તારનો મતલબ છે કે જે પ્રોગ્રામ અથવા તો જે ફંક્શનની અંદર તમે એનો ઉપયોગ કરો છો ત્યાં જ એનો ઉપયોગ કરી શકશો, બહાર એનો ઉપયોગ કરી શકાય નહીં. સ્ટેટિક અને ગ્લોબલ આની વચ્ચે આ જ ફેર છે. ગ્લોબલને તમે પ્રોગ્રામ કે વિધેયની બહાર પણ ઉપયોગ કરી શકો, સ્ટેટિકને તમે પ્રોગ્રામ કે વિધેય તમે જેની અંદર એને ઉપયોગમાં લીધો એની બહાર એનો ઉપયોગ તમે કરી શકો નહીં. એને કેવી રીતે તમે ડિક્લેર કરી શકો છો એનું વાક્યરચના આપેલી છે. તો સ્ટેટિક, પછી તમારા જે પણ ડેટા ટાઈપ હોય જેમ કે ઇન્ટીજર, અને આઈડેન્ટિફાયર એટલે કે વેરિયેબલ, જેમ કે અહીંયા મેક્સ આપેલો છે, બરાબર. તો આવી રીતે આપણે સ્ટેટિક ચલને ડિક્લેર કરી શકીએ છીએ. અહીંયા આપણું પ્રકરણ 11 જે છે પૂર્ણ થાય છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.